હિન્દુ સંસ્કૃતિ મુજબ વર્ષના અંતિમ દિવસે આખા વર્ષના હિસાબ કિતાબનું સર્વયુગ કરવાનું હોય છે તેમજ નવા વર્ષથી તમામ હિસાબ નવા ચોપડામાં લખવાનો હોય છે આ માટે ધનતેરસ તેમજ દિવાળીના દિવસે ચોપડા પૂજન પણ કરવામાં આવતું હોય છે દિવસે ને દિવસે જે પ્રમાણે ખાદ્ય તેલમાં ઈંધણમાં વધારો જોવા મળી રહ્યો છે તે જ પ્રકારનો ભાવ વધારો હાલ ચોપડામાં પણ જોવા મળી રહ્યો છે પેપર બાઇડિંગ ઇન્ક રો મટીરિયલ મજૂરી સહિતમાં ભાવ વધારો થતાં એકંદરે ચોપડાના ભાવમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પચીસ જેટલો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વર્તમાન ટેકનોલોજીના યુગમાં પણ આજની પેઢી લેપટોપની સાથે ચોપડા પૂજન પણ કરી આપણી સંસ્કૃતિની જાળવણી કરી રહી છે ચોપડા પૂજનમાં આ વખતે ટ્રાન્સપોર્ટેશનને હિસાબે જે પેટ્રોલ ડીઝલના ભાવ બીજી અન્ય મોંઘવારીને લઈને ધ્યાનમાં રાખીને રો મટીરિયલ પણ મોંઘું થઈ ગયું છે અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સારો એવો ભાવ વધારો આવી ગયો હોવાથી આ વખતે લગભગ ગત વર્ષ કરતાં પચીસેક ટકા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ગ્રાહકી અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી આ સારી એવી ગારા ગ્રાહકી જોવા મળી રહી છે જે માણસને પેનિકની સિચ્યુએશન કોવિડને હિસાબે માણસો જે ડરતો હતો પણ હવે રાજકોટમાં સારું એવું વેક્સિનેશનનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી હવે એક આ સારો એક સમય છે જે કોવિડને હવે માણસો થોડોક લાઇટ લઈ રહ્યા છે